नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही है डेली फाइव क्वेश्चन, एमां आजे आपणे भाग नंबर 36 जोवाना छीए। तो वात करिए मित्रों प्रथम प्रश्ननी, तो प्रथम प्रश्न आपने अहीं आपेलो छे कि धोवाना सोडानुं अणुसूत्र शुं छे। ऑप्शन ए NaHCO3, ऑप्शन बी Na2CO3, ऑप्शन सी NaH4CH1 અને ઓપ્શન ડી NaBO2। તો આમાંથી ધોવાના સોડાનું જે સૂત્ર છે એ કયું છે મિત્રો? તો કે ભાઈ ઓપ્શન બી, એટલે કે Na2CO3। હવે મિત્રો, આ ધોવાના સોડાનું છે એનું રાસાયણિક નામ શું આવે? તો કે સોડિયમ કાર્બોનેટ। સોડિયમ કાર્બોનેટ કયું સૂત્ર છે? તો કે ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર Na2CO3, અને એનું નામ શું થાય? તો કે સોડિયમ કાર્બોનેટ। પણ મિત્રો, ક્યારેક ખાવાના સોડાનું પણ અણુસૂત્ર પૂછાય તો શું આવશે? તો કે NaHCO3, ખાવાના સોડાનું સૂત્ર। અને એમનું રાસાયણિક નામ પૂછાય તો એમનું રાસાયણિક નામ આવશે સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ બાય કાર્બોનેટ। એટલે કે ખાવાના સોડાનું સોડિયમ બાય કાર્બોનેટ આવે અને ધોવાના સોડાનું શું આવશે? સોડિયમ કાર્બોનેટ આવશે। તો આ બંને સવાલ આપણે યાદ રાખીશું। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે। પ્રશ્ન નંબર બે આપેલો છે કે ભાઈ મયંકની 5 વર્ષ પહેલાંની ઉંમર વાય વર્ષ હતી, તો 5 વર્ષ પછીની તેમની ઉંમર શોધો। એટલે કે મયંક છે એમની 5 વર્ષ પહેલાં કેટલી હતી? તો કે વાય વર્ષ હતી। હવે 5 વર્ષ પહેલાં કીધું છે એટલે કે હાલમાં એની વાય પ્લસ 5 હશે, અને હવે શું કીધું છે? તો 5 વર્ષ પછી, એટલે કે હજી 5 વર્ષ પછી, તો કે હજી આમાં 5 પ્લસ કરીએ તો મયંકની ઉંમર કેટલી થશે મિત્રો? તો કે વાય પ્લસ 10 કેટલી થશે? તો કે વાય પ્લસ 10। તો આપણો જવાબ શું આવશે? તો કે ઓપ્શન ડી જોઈએ, જવાબ કયો છે? તો કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપ્શન એ માઇક્રોસોફ્ટ, ઓપ્શન બી એપલ, ઓપ્શન સી ઇન્ટરફેસ, અને ઓપ્શન ડી ઓપન સોર્સ। તો લિનક્સ એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો કે ભાઈ ડી, એટલે કે ઓપન સોર્સ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। મેગ્ના કાર્ટાનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, અને ઓપ્શન ડી 4। તો જોઈએ મિત્રો, આ મેગ્ના કાર્ટા એનો ઉલ્લેખ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો કે 3, અને ભાગ નંબર 3 કયો છે? તો કે મૂળભૂત અધિકાર। હવે એ મૂળભૂત અધિકારના જે ભાગ 3 છે એને શું કહેવાય છે? ભારતના બંધારણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે। કેમ? તો કે ભાઈ વાત કરીએ ઈસવીસન 1215માં મૂળભૂત અધિકારનો ખ્યાલ ઇંગ્લેન્ડે છે એ પોતાના બંધારણમાં છે એ અમલમાં મૂકેલો હતો। સૌ પ્રથમ કોણે મૂકેલો હતો? તો કે ઇંગ્લેન્ડે। કઈ સાલમાં? તો કે 1215માં। પછી તો કે આગળ સમય જતાં જતાં 1789માં એના ફ્રાન્સે છે એમણે પણ પોતાનો વિચાર રજૂ કર્યો કે ભાઈ મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન હોવું જોઈએ। કઈ સાલમાં? તો કે 1789માં। અને 1791માં છે એ અમેરિકાએ પોતાના બંધારણમાં છે એ મૂળભૂત અધિકાર છે એમનો છે લેખિત રૂપે છે એ શું કર્યું? રજૂ કર્યો। એટલે આ રીતના બંધારણમાં છે એ પોતાના બંધારણમાં મૂળભૂત અધિકારને સ્થાન કોણે આપ્યું? તો કે 1791માં। કોણે? તો કે અમેરિકાએ છે આપેલું હતું સૌ પ્રથમ। તો કે 1215માં બ્રિટને છે એ મેગ્ના કાર્ટા છે એટલે કે મૂળભૂત અધિકારોનો મેગ્ના કાર્ટામાં સમાવેશ કરેલો હતો। પણ જ્યારે ભારત આઝાદ થયું એટલે કે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકાર નહોતી, અને એમાં સલાહકાર એક સમિતિ નિમણૂક કરવામાં આવી, અને એના અધ્યક્ષ છે કોને બનાવવામાં આવ્યા હતા? તો કે સરદાર પટેલને બનાવવામાં આવ્યા હતા, અને એ અંતર્ગત છે એ ભારતમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જે મૂળભૂત અધિકારો કઈ ભાગમાં આપેલું છે? તો કે ભાગ 3, અને એની અનુચ્છેદો કેટલી, ક્યાંથી ક્યાં સુધી છે? તો કે અનુચ્છેદ 12 થી
35 સુધી છે એમાં સમાવેશ થાય છે. એટલે કે મૂળભૂત અધિકાર ભાગ નંબર 3 અને એનો અનુચ્છેદ છે 12-35. બાકીની પણ જોઈ લઈએ તો કે ભાગ 1 માં છે ક્યાંથી ક્યાં સુધી છે, તો કે 1-4 સુધીની અનુચ્છેદ છે એ ભાગ 1 માં છે. ભાગ 2 માં જોવા જઈએ તો કે 5-11 સુધીની ભાગ 2 માં છે, અને ભાગ 4 માં જોવા જઈએ તો 36-51 સુધીની અનુચ્છેદો છે એ કયા જ ભાગમાં છે, તો કે ભાગ 4 માં છે એ અનુચ્છેદનો સમાવેશ થાય છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5. રીઝનિંગનો સવાલ છે, એ બી સી ડી એફ ના સંકેત માટે સંકેત શું છે, તો કે ઝેડ વાય એક્સ ડબલ્યુ વી યુ વપરાય તો એ આર જી યુ ઈ માટે ખાલી જગ્યા થશે. હવે આ પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરવો હોય તો કઈ રીતના કરી શકાય, તો કે આપણે સૌ પ્રથમ એ બી સી ડી લખવી પડે, તો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ને ઝેડ. હવે મિત્રો આપણે શું કીધું છે, તો કે જો એની જગ્યાએ કયું આવશે, તો કે ઝેડ આવશે. એટલે કે એની નીચે એક્ઝેક્ટ ઊંધી લેવી પડે, ઝેડ વાય એક્સ ડબલ્યુ વી યુ ટી, પછી કયું આવે તો કે એસ આર ક્યુ પી ઓ એન એમ એલ કે જે આઈ અને એચ, પછી તો કે જી એફ ઈ ડી સી બી અને એ. તો હવે જોઈએ મિત્રો આપણે શું કીધું છે, એ બરાબર ઝેડ છે, તો અહીંયા પણ એ બરાબર શું આવશે, તો કે ઝેડ આવશે. એ બરાબર શું આવશે, ઝેડ આવશે. એટલે આ આખો અક્ષર આવી ગયો. બીજો જોઈએ આર, તો કે આર બરાબર શું આવશે, તો કે આર બરાબર આપણે અહીંયા આવશે આઈ. શું આવશે, આઈ. આર બરાબર શું છે, તો કે આઈ છે. ત્રીજું જોઈએ જી, તો જી બરાબર શું આવશે, તો કે એની નીચે ટી આવશે, એટલે કે અહીંયા આગળ આવશે ટી. હવે જોઈએ મિત્રો, તો કે આવે આ ઓપ્શન આની સિવાયના ઓપ્શન કયા કયા નીકળી જાય છે, તો કે ઝેડ તો ચારેયમાં છે, પણ બીજો અક્ષર આઈ હોય એવા કેટલા છે, તો કે બે છે, આ અને આ. એટલે આ બંને ઓપ્શન તો આપણા કેવા થઈ જાય છે, કેન્સલ થઈ જાય છે. ત્રીજો ઓપ્શન કયો છે, ટી. તો જો મિત્રો ટી બંનેમાં છે, એટલે હજી આપણે આગળ જોવું પડશે, તો કે યુ. તો યુને છે એ શું લખી શકાશે, તો કે એફ. શું લખાશે, એફ. એટલે યુ આની પછી શું આવશે, એફ. હવે એ જુઓ મિત્રો, તો કે અહીંયા આપણે યુ આપેલો છે અને અહીંયા શું આપેલો છે, એફ. એટલે આપણો જવાબ કયો બનશે, આ. પણ છતાં પણ ચોથો અક્ષર જોઈ લે, પાંચમો અક્ષર ઈ બરાબર કયો લેવાનો છે, તો કે વી. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો, તો કે ઝેડ આઈ ટી એફ વી. જોઈ લઈએ એ આપણો જવાબ છે, તો આપણો જવાબ શું છે, તો કે એ. તો આ રીતના આપણે છે રીઝનિંગનો સવાલ હોય તો તમે એબીસીડી દ્વારા છે, આલ્ફાબેટિક દ્વારા છે, તમે સોલ્વ કરી શકો છો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.